અન્ય સમાચાર. જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીને લઈને ગુજરાતમાં રાજનીતિ તેજ થઈ ગઈ છે. જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપને સરકારે ફગાવ્યા તો કોંગ્રેસે રાજ્ય સરકારને ફેંક્યો પડકાર. શક્તિસિંહે કહ્યું કે હાઈકોર્ટના સિટિંગ જજ પાસે સરકાર કરાવે તપાસ. કમિટી કહે બધું યોગ્ય છે તો તેનો ખર્ચ કોંગ્રેસ આપશે. શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીને લઈને સરકાર ઉપર આરોપ લગાવ્યા હતા કે ભાજપ સરકારે આ પ્લોટ ફાળવણીમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. હવે કોંગ્રેસે રાજ્ય સરકારને પડકાર ફેંક્યો છે એવા સમયે જ્યારે જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપોને સરકારે ફગાવ્યા. શક્તિસિંહે કહ્યું કે હાઈકોર્ટના સિટિંગ જજ પાસે સરકાર તપાસ કરાવે અને જો કમિટી કહે બધું યોગ્ય છે તો તેનો ખર્ચ કોંગ્રેસ ભોગવશે. કેટલાક ઉદ્યોગ ગૃહો અને ઉદ્યોગ મંડળો દ્વારા આ બાબતની રજૂઆત થઈ કે આપણી જે ઔદ્યોગિક નીતિ છે એ નીતિની અંદર સમગ્ર વસાહતમાં 90% કરતાં વધારે પ્લોટોનું વેચાણ થયું હોય, ઉદ્યોગો ચાલુ થયા હોય તો જ આ નીતિ અમલમાં આવી શકે. એના કારણે 519મી જે આપણી જીઆઈડીસીની કમિટીની મીટિંગ મળી એમાં ફરીથી આપણે નિર્ણય લીધો કે આ ઉદ્યોગ ગૃહોની માગણી અને લાગણી યોગ્ય છે અને એના કારણે આપણે એને અનસેચ્યુરેટ જાહેર કરી. આમાં ક્યાંય ગેરરીતિના અવકાશ નથી, આપણે કોઈ પ્લોટનું વેચાણ નથી કર્યું. અને સખિયામાં વાત કરી કે લાખો કરોડોનું ભ્રષ્ટાચાર થયો, વેચાણ કરી દીધા. હકીકતમાં એક પણ પ્લોટનું વેચાણ આપણે આ બંને જગ્યામાં કર્યું નથી. હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ સાહેબ મારફત આ પ્રકરણની ઇન્કવાયરી કરાવો અને જો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ સાહેબ કહી દે કે આ બધું સબ સલામત છે, જનહિતમાં છે, કાંઈ ખોટું નથી થયું, તો એ જે કમિશન બેસે એ કમિશનનો જેટલો ખર્ચ થશે એ પ્રજા ઉપર નહીં, કોંગ્રેસ પાર્ટી પોતે ભોગવશે. અને જો એ કમિશન એમ કહે કે આ ચોર છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદારી સ્વીકારે અને રાજીનામું આપે. ચેલેન્જ સ્વીકારે મારી જો સાચા હોય.